સ્ટાર્ટ તે ભાઈ દિવાલ પાસે બેસેલા હતા ફૂલસ્ટોપ જે ભાઈ બેઠા હતા તેની બાજુમાં પોટલું પડેલ હતું ફૂલસ્ટોપ પોલીસે તે ભાઈ પાસે જઈને જીપ ઊભી રાખી અને તેની પાસે જે પોટલું પડેલ હતું તે અમને બતાવીને કહેલ કે કોમા આ ગાંજો છે તે અમે પકડેલ છે ફૂલસ્ટોપ પોલીસે તે ગાંજાનું વજન કરેલું અને વજન કરતાં તે એક કિલો અને બસો ગ્રામ જેટલું થયેલ હતું ફૂલસ્ટો પછી પોલીસે તે ગાંજામાંથી સો સો ગ્રામના કુલ ત્રણ સેમ્પલો અલગ લીધેલા હતા અને તે કબજે લઈ સીલ કરી પોલીસે તેમાં અમારી સહીઓ લીધેલી અને બાકીનો રહેલ નવસો ગ્રામ ગાંજો સીલ કરી કબજે લેવામાં આવેલ અને તેમાં પણ અમારી સહીઓ લેવામાં આવેલી હતી ફૂલસ્ટોપ ત્યારબાદ પોલીસે અમારી હાજરીમાં સદર હું ઈસમને પૂછેલું કે કોમાં આ ગાંજો ધરાવવા તેની પાસે કોઈ પાસ પરમિટ છે તો તેણે ના પાડેલી હતી અને પોલીસે તે ઈસમની ઝડતી કરેલી પરંતુ તેમાં કાંઈ મળી આવેલ નહીં ફૂલસ્ટોપ આ ઉપરાંત પોલીસે એવું કહેલ કે કોમા જો પંચ સિવાય બીજા કોઈ ગેજેટેડ ઓફિસરની હાજરીમાં તમારે ઝડપી કરાવવી હોય તો તે મુજબ વ્યવસ્થા કરીએ તો સદર હું ઈસમે ના પાડેલી હતી ફૂલસ્ટોપ સદર હું ઈસમને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ બાબુલાલ રામજીભાઈ સાકરિયા હોવાનું અને તે ભંગી હરિજનવાસ કોમાં કડિયા પ્લોટ કોમાં પોરબંદરનો રહેવાસી હોવાનું જણાવેલ ફૂલસ્ટોક પોલીસે તેને અટક કરેલા અને પંચનામું લખાઈ ગયા બાદ અમારી સહીં લીધેલી ફૂલસ્ટોપ આ સાહેદે વધુમાં એમ પણ સરતપાસમાં જણાવેલ છે કે કોમા અમે સ્થાનિક જગ્યાએ પોલીસ સાથે ગયેલા ત્યારે પોલીસે આરોપીને કોઈ પોલસ કર્મચારીની ઝડતી કરવા માંગતા હોય તો કરી શકે છે તેવું પૂછેલ ન હતું ફુલસ્ટો પોલીસે અમારી હાજરીમાં સદર હું આરોપીને અમો બંને પંચો અને પોલીસની અંગજડતી કરવાનું જણાવેલ હોય અને આરોપીએ ના પાડેલી હોય તેવું બનેલ નથી પેરા પેરા આ સાહેદને આંખ ચૌદનું પંચનામું બતાવવામાં આવતા તેમાં એવું જે લખેલ છે કે ઇન્ટરનેટેડકોમાં અમો પંચોની રૂબરૂમાં મજકૂર ઈસમની અંગઝડતી કરતા પહેલાં અમો પંચો તથા તમો પોલીસને અંગ જડતી કરવા જણાવેલ અને મજકૂરે ના પાડેલી ઇન્વર્ટેડ કોમાવર તેવી કોઈ કાર્યવાહી સ્થળ ઉપર થયેલી હતી કે કેમ ક્વેશ્ચન માર્ક તે અત્યારે તેમને યાદ નથી તેવું જણાવેલ છે ફૂલસ્ટોપ આગળ ઉપર તેમણે એમ પણ જણાવેલ છે કે અમો પંચો સિવાય કોઈ ગેજેટેડ અધિકારી કે મેજિસ્ટ્રેટની હાજરીમાં ઝડપી તપાસ કરાવવા માંગતો હોય તો તેમ પણ કરવા પણ તેનો અધિકાર છે તેવી અમારી હાજરીમાં પોલીસે આરોપીને જે સમજ આપેલ હોવાનું હું જણાવું છું તેનું કોઈ લેખિત સમજપત્ર તૈયાર કરેલ હતું કે કેમ ક્વેશ્ચન માર્ક તે મને અત્યારે યાદ નથી ઓવર